કેશોદ શહેરમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા રજૂઆત કરાઈ. શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતા ભટકતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે. વાહન ચાલકો રાહદારીઓને આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. ભરતભાઈ લાડાણી આજ રોજ કેશોદ નગરજનોને સાથે રાખી અને ઇન્ડિયા પક્ષના સાથી પક્ષો સાથે કેશોદ નગરપાલિકાની સામે એક કેશોદની જનતાની સમસ્યાનો આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે. શહેર ગલીની અંદર ચારેય દિશામાં તમે તમારા ઘરની બહાર નીકળો ત્યાં પશુઓ એટલે કે રખડતી ગાયો અને છૂટિયાઓનો ખૂબ પ્રમાણમાં ત્રાસ છે. ઘણા બધા લોકોના હાથપગ ભાંગ્યા છે. ધારાસભ્યશ્રીની ઓફિસની સામે 2 વર્ષ પહેલાં 1 વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. આ બધું જ ઓન રેકોર્ડ છે. હાઈકોર્ટનું વખત અવગતનું સૂચન છે. 2017માં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે કે રખડતા પશુઓને પાંજરે પૂરવા. તેમ છતાં આ સમસ્યા કાયમીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું. રાત્રે કાળા કલરની ગાયોને કૂટિયા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે. દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે. જ્યારે કૂટિયાઓ ઝઘડા કરે ત્યારે કાચના પાર્ટીશનો તૂટે છે. એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે. આ મુદ્દે અમે કેશોદની જનતાને શેરી ગલીમાં જઈને વાકેફ કરશું કે તમારા માતા પિતાઓ દેવદર્શને જતા હોય, તમારા બાળકો સ્કૂલે જતા હોય, બહેનોને ખરીદી કરવા જાવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે એમાંથી કેશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે. આવનારા દિવસોમાં આ લડતને વધુ તેજ બનાવશું. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.